ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો છે, ભાજપનો પ્રવક્તા નથી, પરંતુ એમને ત્યાં ઘણું બધું ઘણી રીતે ચાલી રહ્યું છે. અને મને આનંદ છે કે આજ સુધી જેનો અંતરાત્મા દબાયેલો હતો એવા વ્યક્તિઓનો અંતરાત્મા બહાર આવી અને ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની શરૂઆત થઈ છે. અમારે ત્યાં આંતરિક લોકશાહી પાયામાં છે. રાહુલજી પણ કહ્યું ને કે મારી સામે આવીને મારો કાર્યકર દલીલ કરી શકે છે અને છતાં એના માટે કોઈ તકલીફ નથી હોતી. એ ઇન્ટરનલ ડેમોક્રેસી જે લોકશાહીમાં હોવી જ જોઈએ. આજ સુધી તો એવું હતું કે પછી એ કાશીરામભાઈ હોય, કેશુબાપા હોય, ગોર્ધનભાઈ હોય, વલ્લભભાઈ કથિરિયા હોય, અનેક વ્યક્તિઓ નેતાઓ કહું છું ભલે મારી વિરોધ પાર્ટીમાં હતા, સારા નેતાઓ એમાં હતા, કે સંજયભાઈ જોશી હોય, રાજેન્દ્રસિંહ રાણા હોય, સહેજ પણ અંતરાત્મા બોલ્યો એનું રાજકારણમાં રાજકીય કતલ કરવાનું કામ થયું હતું, કે હરેનભાઈ પંડ્યા હોય. હવે પરિસ્થિતિ આખરે એક અકેલા સૌથી ભારી એ નથી ચાલતું. લોકતંત્રમાં લોકો સૌથી ભારી છે. આ ચૂંટણીમાં એ કરી આવ્યું અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાજપના કાર્યકર્તાઓને લાગ્યું કે આ બાયા હું પહાડ કે નીચે, હવે દિલ ખોલીને બોલાય એવું વાતાવરણ ઊભું થયું છે. એટલે બોલતા થયા છે એનું સ્વાગત છે. કારણ કે જેના સહારે સરકાર કેન્દ્રમાં ચાલે છે, પહેલા કે કોઈ દિવસ તમે નહીં સાંભળ્યું હોય કે ભાજપની સરકાર સાંભળ્યું હતું, કોઈ દિવસ સાંભળ્યું હતું એનડીએ ની સરકાર સાંભળ્યું હતું નહીં, મોદી સરકાર. હવે કે છે કે આ એનડીએ નહીં હૈ, ડબલ એનડીએ હૈ. પહેલા એન હૈ નીતિશ બાબુ, દૂસરા હૈ નાયડુ. આ પ્રધાનમંત્રી પોતે કહ્યું કે ડબલ એનડીએ સરકાર થી નીતિશ બાબુ ને નાયડુ. આ નીતિશ બાબુ માટે કહ્યું હતું કે ઇસકા ડીએનએ ગડબડ. આ ચંદ્રબાબુ નાયડુ માટે કહ્યું હતું કે પિતાના સસરાની પીઠમાં ખંજર મારનારો આ માણસ છે, આનો વિશ્વાસ જ ના કરાય, આના માટે એનડીએ ના દરવાજા કાયમી બંધ થઈ ગયા. એટલે હવે ત્યાં પરિસ્થિતિ એવી થઈ છે, એટલે ભારતીય જનતા પાર્ટીના માટે આંતરિક લોકશાહીની એક બારી ખુલ્લી છે અને એમાંથી લોકોનો અવાજ શરૂ થયો છે, એનું સ્વાગત.